વાત કરવામાં આવે તો પાસના કન્વીનર દિનેશ બામણીયાએ આત્મવિલોપનની ચીમકી આપી છે. સીએમ વિજય રૂપાણીને પત્ર લખી આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. તો જસદણ ખાતે યોજાનાર સીએમના કાર્યક્રમમાં ત્યાં આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. પાટીદારો સામે થતા અન્યાયને મામલે બામણીયાએ આ ચીમકી આપી છે. તો ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ કરનાર પાટીદારો પર ખોટા કેસ કરીને ફસાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે. જી મયુર, પાટીદાર નેતાએ હાલ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે, સીએમને પત્ર પણ લખ્યું છે, તો હાલ શું વધુ વિગતો મળી રહી છે? ચોક્કસ બિનલ, વાત કરીએ તો ગઈકાલે જે પ્રકારે અમિત શાહનો જે કાર્યક્રમ હતો તેની અંદર પાટીદાર યુવાનો જે સ્ટુડન્ટો છે તે લોકોએ તેનો જય સરદારના નારા લગાવીને વિરોધ દર્શાવ્યો હતો. તે દરમિયાન તે પાટીદાર યુવાનોની પોલીસ દ્વારા જે અટકાયત કરવામાં આવી હતી તેને લઈને ગઈકાલ રાતે પાસ કોર કમિટીના સભ્ય દિનેશ બામણીયાએ જે મુખ્યમંત્રી વિજય રૂપાણીને નામને પત્ર લખી અને આત્મવિલોપનની ચીમકી આપી હતી. આજે જસદણ ખાતે જે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યક્રમ છે ત્યાં આગળ દિનેશ બામણીયાએ જે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી કે જો આ અગિયાર છોકરાઓને છોડવામાં નહીં આવે તો આવતીકાલે જસદણ ખાતેનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની બહાર તેને આત્મવિલોપન કરવાની જે ચીમકી આપી હતી, પરંતુ ગઈકાલ રાતે જ આ 11 છોકરાઓને આણંદ પોલીસે છોડી મૂકેલા છે. ત્યારે હવે આ આત્મવિલોપનની ચીમકીમાં દિનેશ બામણીયા જેટલું સત્ય ઘેરાવે છે તે જોવાનું રહેશે. તેમજ મયુર, હાલ સરકાર દ્વારા કેવી પ્રતિક્રિયા જોવા મળી રહી છે? તેઓએ પત્ર લખ્યો તો સીએમ વિજય રૂપાણીએ શું જવાબ આપ્યો છે? ચોક્કસ વિનલ, વાત કરીએ તો એ બાબતમાં હજી સુધી કોઈ સ્પષ્ટતા સીએમ વિજય રૂપાણી તરફથી કરવામાં નથી આવી, પરંતુ ચોક્કસથી વાત કરીએ તો જે જગ્યાએ જે વિજય રૂપાણીનો કાર્યક્રમ છે તે જગ્યા ઉપર પોલીસ બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો છે. તદુપરાંત ખાસ કોઈ પાટીદાર ત્યાં દિનેશ બામણીયા જો દેખાય તો તાત્કાલિક ધોરણે તેની અટકાયત કરવાના ઓર્ડર બી કરી દેવામાં આવે છે. પરંતુ હવે જયારે ગઈકાલ રાતે જગ્યા છોકરાઓને છોડી મૂકવામાં આવે છે ત્યારે આ જે આત્મવિલોપનની ચીમકી જે ઉચ્ચારવામાં આવી હતી કે જે 11 છોકરાઓને છોડવા ન બાબતમાં છોડ્યા ન હતા તે બાબતને લઈને આ ચીમકી ઉચ્ચારી હતી. જયારે આ 11 છોકરાઓ જયારે છોડી મૂકવામાં આવે છે ત્યારે હવે દિનેશ બામણીયા કેવા પ્રકારના પગલા લે છે તે જોવાનું રહેશે. જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.